નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને બાયસેક સ્ટુડિયો માધ્યમ દ્વારા પ્રસારિત વંદે ગુજરાત ચેનલ નંબર નવમાં હું શર્મા સંજય કુમાર હરિયર શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ મેનપુરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ એવા અગત્યના પ્રકરણ વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તમે નાના નાના રમકડા પ્રોજેક્ટ અને ચિત્રો બનાવવા માટે કુદરતી દૃશ્યની અંદર કોઈ કોઈ જગ્યાએ ઝૂંપડી અથવા મકાન બનાવ્યા હશે તો આ ઝૂંપડી અને મકાન જ્યારે બનાવવાના થાય છે ત્યારે તેની જે કિનારીઓ હોય છે તે કિનારીઓ આગળ સીધી લીટીઓ દોરવામાં આવે છે અને આ કિનારીઓના ખૂણા આગળ બે લીટીઓ ભેગી થતાં અલગ અલગ માપના ખૂણાઓ તૈયાર થાય છે આ જ રીતે તમે કોઈના ઘરનો નકશો જોયો હોય તો એ નકશાની અંદર પણ અલગ અલગ વસ્તુઓ દર્શાવવા માટે તેમજ એ નકશો દોરવા માટે પણ ખૂણાઓ બનાવવા જરૂરી પડે છે તેમજ રેખાઓ દોરવી ખૂબ જ જરૂરી છે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠના વિજ્ઞાનમાં પ્રકાશના કેટલાક પ્રયોગો વિશે અભ્યાસ કરીને આવ્યા છો બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ અને એના દ્વારા થતાં પ્રકાશના કિરણોના વક્રીભવન પરાવર્તન વગેરે વિશેની માહિતી તમે મેળવી છે કાચના લમઘનનો પ્રયોગ કરેલો છે તો આ તમામ જગ્યા ઉપર તમારે રેખા કિરણ રેખાખંડ અને ખૂણાઓનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થાય છે આ સિવાય ધોરણ દસમાં તમારે જ્યારે અંતર અને ઊંચાઈનું પ્રકરણ ચાલશે ત્યારે દીવાદાંડીની ઊંચાઈ વિમાન કેટલી ઊંચાઈએ ઉડી રહ્યું છે તમારા પડછા એની લંબાઈ બે મોટર ગાડી વચ્ચેનું અંતર જમીનની બાજુમાં મૂકેલો થાંભલો એની લંબાઈ એની સાથે બાંધેલા તારની લંબાઈ તમે કોઈ ઢાળવાળા રસ્તા ઉપર ચઢી રહ્યા છો તો તે ઢાળ ઉપર તમે કેટલું અંતર ચાલ્યા આ બધી બાબતો માટે તમારે રેખાઓ કિરણ અને ખૂણાઓ વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના પ્રકરણ છ રેખાઓ અને ખૂણાઓનો પહેલા ભાગ ભણવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છ પહેલાં આપે પ્રકરણ પાંચનો અભ્યાસ કર્યો પ્રકરણ પાંચમાં તમે યુક્લિડની ભૂમિતિ વિશેનો પરિચય મેળવ્યો આ યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ આધુનિક ભૂમિતિમાં થોડાક શબ્દોના ફેર સાથે વ્યવસ્થિત રીતે ગોઠવી અને તૈયાર કરવામાં આવેલી છે તો પાંચમા પ્રકરણની અંદર આપણે બિંદુ રેખા સમતલ અને ઘન વિશેની માહિતી મેળવી હતી તો કોઈપણ રેખા ખૂણો કે સમતલ વગેરે બનાવવાની જરૂરિયાત જ્યારે ભૂમિતિમાં ઊભી થાય ત્યારે સૌપ્રથમ બિંદુની જરૂરિયાત ઊભી થાય છે તો બિંદુ એટલે શું બિંદુ કોને કહેવામાં આવે છે ફરી એક વખત પુનરાવર્તન સ્વરૂપે આપણે લઈએ તો બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે તેને કોઈ પરિમાણ હોતું નથી એટલે કે શૂન્ય પરિમાણ એને લખવામાં આવે છે આપણે પાંચમા પ્રકરણની અંદર આના વિશેની માહિતી મેળવેલી છે બિંદુને ટપકા સ્વરૂપે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ટપકું એ બિંદુ નથી પણ એનો મૂર્ત ખ્યાલ છે કારણ કે બિંદુ એ ભૂમિતિનું અમૂર્ત સ્વરૂપ છે માટે ટપકું જે લખીએ છીએ એ બિંદુનું મૂર્ત સ્વરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો બિંદુને અંગ્રેજી મૂળાક્ષરો એ બી સી વગેરે દ્વારા દર્શાવાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બિંદુને ટપકા વડે દર્શાવવાની જરૂરિયાત ઊભી થઈ જેને આપણે મૂર્ત સ્વરૂપની વાત કરીએ તો આ શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે રાત્રે જ્યારે આકાશ સામે નજર કરીએ ત્યારે તેમાં દેખાતા આભલામાં નાના નાના ટપકાઓ જે તારાઓના છે જે બિંદુ સ્વરૂપે આપણને જોવા મળે છે ખરેખર આ તારાઓનું કદ ઘણું બધું વિશાળ છે આપણા કરતાં પણ વધારે વિશાળ છે પરંતુ આપણે એને દૂરથી જોઈએ છીએ તો નાનામ થા ટપકા સ્વરૂપે દેખાય છે માટે તેને આપણે બિંદુ કહીએ છીએ એટલે બિંદુ એ મૂર્ત ખ્યાલ છે ભૂમિતિની અંદર પણ ટપકું એ બિંદુ નથી કારણ કે બિંદુ તો અવ્યાખ્યાયિત પદ છે માટે એને દર્શાવવા માટે આપણે માત્ર ટપકાનો ઉપયોગ કરીશું આવી જ રીતે ભૂમિતિની અંદર બીજી એક અવ્યાખ્યાયિત પદની આપણે પાંચમા પ્રકરણમાં ચર્ચા કરી હતી જેને આપણે રેખા કહી હતી તો રેખા એ પણ ભૂમિતિનું અવ્યાખ્યાયિત પદ છે રેખાને એક પરિમાણ હોય છે રેખા એનું મૂર્ત સ્વરૂપ દર્શાવવું હોય તો છેડા વગરની ખેંચાયેલી સીધી દોરી એ રેખાનું મૂર્ત સ્વરૂપ છે એટલે કે એક દોરી લેવામાં આવે જેનો કોઈ છેડો જ ના હોય અને બે બાજુથી ખેંચીને લંબાવવામાં આવે અને જે રચના તૈયાર થાય જેની કલ્પના આપણે કરી શકીએ છીએ તમારા પ્રિય તહેવાર ઉત્તરાયણ ઉપરથી ઉત્તરાયણની અંદર તમે ફિરકાની મદદથી પતંગ ચકાવો છો તમારો એક હજાર વારનો ફિરકો ખાલી થઈ ગયો તૈયારીમાં તમે બીજો ફિરકો એની સાથે જોઈન્ટ કરી દો છો અને ફરી પાછી દોરી આગળ જવા દો છો તો આ છેડા વગરની એટલે જ્યાં સુધી એને લંબાવી હોય ત્યાં સુધી લંબાવી શકાય એવી છેડા વગરની અનંત સુધી વિસ્તરેલી પણ સીધી એવી જે દોરી છે એ રેખાનું મૂર્ત સ્વરૂપ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જોઈએ આવું આપણે પ્રકરણ પાંચમો પૂર્વધારના સ્વરૂપે જોયું હતું જે પૂર્વધારના પાંચ પોઈન્ટ એક આ રીતે છે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે જે આપણે પાંચમા પ્રકરણની અંદર શીખીને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે બિંદુ અને રેખા બંને ભેગા થયા તો બિંદુ અને રેખા વચ્ચે શું સંબંધ છે એ દર્શાવીએ આપણે તો જો આપેલા બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે અને જો આપેલા બધા બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા ન હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે એટલે કે આપેલા બધા બિંદુઓમાંથી એક રેખા પસાર થતી હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે અને આપેલા બધા બિંદુઓમાંથી જો એક રેખા પસાર ના થતી હોય તો તેને અસમરેક બિંદુઓ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી આપણે કેટલીક રેખાઓ દોરવાનો પ્રયત્ન કરીએ ધારો કે એક બિંદુ આપેલું છે અને એ બિંદુની મદદથી આપણે કેટલી રેખાઓ એ બિંદુમાંથી પસાર થશે હવે આપણે ટેલિટોપ ઉપર એને જોઈએ કેવી રીતની એની રચના તૈયાર થાય છે તો અહીંયા એક બિંદુ દર્શાવેલું છે આ બિંદુની અંદરથી કેટલી રેખાઓ પસાર થાય એની વિચાર કરીએ આપણે તો અહીંયાથી તમે જોઈ શકો છો પેલી રેખા બીજી રેખા ત્રીજી રેખા ચોથી રેખા પાંચમી રેખા આમ એક બિંદુની અંદરથી તમારે જેટલી રેખાઓ દોરવી હોય એટલી રેખાઓ તમે દોરી શકો છો પસાર થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે અહીંયા દર્શાવવા માટે મેં એક બે ત્રણ ચાર અને પાંચ રેખાઓ દર્શાવેલી છે પણ આ રીતે તમે ઘણી બધી રેખાઓ દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો પૂર્વધારના પાંચ પોઈન્ટ એક આપણે શીખી ગયા કે બે બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો આપણે બે બિંદુઓ લઈએ તો એની અંદરથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે જે તમે અહીંયા જોઈ શકો છો કે આ બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો જો ત્રણ બિંદુઓ લેવામાં આવે તો ત્રણ બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ત્રણ બિંદુઓની વાત થાય ત્યારે હમણાં જે આપણે વ્યાખ્યા શીખ્યા એનો ઉપયોગ કરવો પડે જો ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય તો એવા બિંદુઓ સમરેક બિંદુઓ થઈ જશે અને ત્રણ ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા નહીં હોય તો તે અસમરેક બિંદુઓ થઈ જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એના વિશે પણ આપણે આકૃતિ કેવી દોરાશે એ જોઈએ તો અહીંયા બે બિંદુઓ તો દર્શાયેલા જ છે એની જોડે આપણે ત્રીજું એક બિંદુ લઈએ જે આ રેખા ઉપર આવેલું નથી તો આ ત્રણ બિંદુઓ અસમરેક બિંદુઓ થશે અને એમાંથી તમે જોઈ શકશો કે ત્રણ રેખાઓ પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો ત્રણ ભિન્ન અસમરેક બિંદુમાંથી ત્રણ રેખાઓ પસાર થાય છે પણ જો આ બિંદુઓ સમરેક હોય તો તેમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય કારણ કે ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ છે માટે ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હશે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ ત્રણ ભિન્ન બિંદુઓ દર્શાવેલા છે જે એક જ રેખા ઉપર આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વિચાર કરો તો ચાર ભિન્ન બિંદુઓ આપેલ હોય તો તેમાંથી કેટલી રેખાઓ દોરી શકાય તો વિદ્યાર્થી મિત્રો ચાર ભિન્ન બિંદુઓ માટે તમે કેટલી રેખાઓની કલ્પના કરી શકશો वेरी गुड एक रेखा एक रेखा क्यों पसार चार बिंदुओ समरेख आपेलाचारो तो तो जो चारे चार से, तो से. चार असमरेख बिंदुओ हे तो छेखाओ पसार चार बिंदुओं पैकी त्रन बिंदुओं समरेख हे तो रेखाओ केसार चार रेखाओ वेरी गुड आम ચાર ભિન્ન બિંદુઓ આપેલા હોય તો વધારેમાં વધારે છ રેખાઓ અને ઓછામાં ઓછી એક રેખા દોરી શકાય ચારે ચાર સમરેક બિંદુઓ હોય તો એક રેખા ચાર બિંદુઓ પૈકી ત્રણ સમરેખ હોય તો ચાર રેખા અને ચારે ચાર બિંદુઓ અસમરેખ હોય તો છ રેખાઓ દોરી શકાય તો એની આકૃતિ કેવી બને એ આપણે જોઈએ ટેલટોપ ઉપર તમે અહીંયા જોઈ શકો છો પહેલાંમાં પહેલાં ચારે ચાર બિંદુઓ હું અસમરેક દર્શાવું છું તો અહીંયા આ ચારે ચાર બિંદુઓ અસમરેક છે તો એની અંદરથી પસાર થતી રેખાઓની વિચારણા કરીએ તો એક આ પહેલી રેખા થઈ એવી રીતે અહીંયાથી આ બીજી રેખા પસાર થાય છે એવી રીતે અહીંયાથી આ ત્રીજી રેખા પસાર થશે એવી રીતે અહીંયાથી આ

ત્રણ બિંદુઓ સમરેખ હોય એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય અને એક બિંદુ એ રેખા ઉપર આવેલું ના હોય તો પહેલાં નંબરની એક રેખા તો આપણને મળવાની જ છે કારણ કે સમરેખ છે એટલા માટે એટલે એક રેખા થઈ ગઈ એવી રીતે બાકીની ત્રણ રેખાઓ દર્શાવીએ તો આ બીજી રેખા થઈ અહીંયાથી આ ત્રીજી રેખા થશે અને અહીંયાથી આ ચોથી રેખા થશે વિદ્યાર્થી મિત્રો રેખા અનંત સુધી વિસ્તરેલી છે એટલે જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે રેખાને આ રીતે હંમેશા દર્શાવવાનું ભૂલતા નહીં તો રેખા જ્યારે પણ દર્શાવો ત્યારે આ રીતે બંને બાજુએ તીરની નિશાની અવશ્ય કરવાની રહેશે એ ધ્યાનમાં રાખજો ખાસ તો આ રીતે ચાર ભિન્ન બિંદુઓ પૈકી સમરેક બિંદુઓ ત્રણ હોય તો તમે ચાર રેખાઓ દર્શાવી શકો છો અને જો ચારે ચાર બિંદુઓ અસમરેક હોય તો વધારેમાં વધારે છ રેખાઓ પસાર થઈ શકે છે અને જો ચારે ચાર બિંદુઓ એક જ રેખા ઉપર હોય એટલે કે સમરેક બિંદુઓ આપેલા હોય જેમ કે અહીંયા આગળ મેં દર્શાવેલા છે તો તેમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાશે આમ ચાર ભિન્ન બિંદુઓ માટે રેખાઓની કલ્પના કરીએ તો આપણને ત્રણ જવાબ મળે છે એક જવાબ મળ્યો છ બીજો જવાબ મળ્યો ચાર અને ત્રીજો જવાબ મળ્યો એક તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમે પણ પાંચ બિંદુઓ માટેની કલ્પના કરો તો પાંચ બિંદુઓ આપેલા હોય તો કેટલી રેખાઓ પસાર કરી શકાય દોરી શકાય પ્રયત્ન જાતે કરો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલી રેખાઓ દોરી શકાય છે પાંચે પાંચ બિંદુઓ સમરેખ લેવાના પાંચમાંથી ચાર બિંદુઓ સમરેખ લેવાના પાંચમાંથી ત્રણ બિંદુઓ સમરેખ લેવાના અને પાંચે પાંચ સમરેખ લેશો તો તમને ચાર અલગ અલગ જવાબ મળશે તો આમ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે એક બિંદુ આપેલું હોય એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો એમાંથી એક અને માત્ર એક આ એક એક માર્ક્સના તમારા જે પ્રશ્નો પૂછાય છે એના માટે ખાસ યાદ રાખવાનું છે બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થશે ત્રણ બિંદુઓની વાત થાય ત્યારે ત્રણ બિંદુઓ સમરેખ હોય તો એક રેખા અને ત્રણ બિંદુઓ અસમરેખ હોય તો ત્રણ રેખાઓ પસાર થશે ચાર બિંદુઓ આપેલા હોય તો ચાર સમરેક બિંદુઓ હોય તો એક ચારે ચાર અસમરેખ હોય તો છ અને ચારમાંથી ત્રણ બિંદુઓ સમરેખ હોય તો ચાર રેખાઓ પસાર થશે વિદ્યાર્થી મિત્રો કેટલું સહેલું છે અને સરળ છે વિદ્યાર્થી મિત્રો હવે તમે ધોરણ આઠ સુધી રેખા એ બી કિરણ એ બી રેખાખંડ એ બી આ બધાને સંકેતમાં દર્શાવવા માટે રેખાખંડ એ બી હોય તો ઉપર લીટી કરતા હતા કિરણ એબી હોય તો ઉપર તીર દોરતા હતા રેખા એ બી હોય તો ઉપર લીટી દોરી અને બંને બાજુએ તીરની નિશાની કરતા હતા અને રેખાખંડ એ બીની લંબાઈ હોય તો માત્ર એબી લખતા હતા પણ હવે આ બધા જ સંકેત માટે આપણે એક જ નિશાનીનો ઉપયોગ કરીશું એક જ સંકેત વાપરીશું જેને આપણે એબી બી વડે દર્શાવીશું તો આપણે સમજવાનું શું એબી એટલે શું રેખા એ બી કિરણ એબી રેખાખંડ એ કે રેખાખંડ એ બીની લંબાઈ તો જ્યારે આપણે દાખલા ગણતા હોઈશું ત્યારે દાખલાની અંદર જે આપણે આકૃતિ દોરેલી હશે એ આકૃતિના સંદર્ભ ઉપરથી આપણે સ્પષ્ટ થઈ જશે કે આ અહીંયા રેખાખંડ એબીની વાત થાય છે રેખા એબીની વાત થાય છે કિરણ એબીની વાત થાય છે કે રેખાખંડ એબીની લંબાઈની વાત થાય છે જોઈએ આપણે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો યાદ રાખવાની બાબત ખાસ કે રેખાખંડ એ બીને સંકેત દ્વારા આપણે ઉપર લીટી કરીને દર્શાવતા હતા અને તેની લંબાઈને માત્ર એ બી વડે દર્શાવતા હતા એવી રીતે કિરણ એ બી આપેલું હોય તો લીટી કરી અને તીર અને રેખા એ બી હોય તો બંને બાજુએ તીરની નિશાની વડે દર્શાવતા હતા છતાં પણ આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં અને રેખાખંડ એ બી કિરણ એ બી રેખા એ બી અને રેખાખંડ એ બીની લંબાઈ તમામને એક જ સંકેત એ બી વડે દર્શાવીશું તેનો અર્થ સંદર્ભ પરથી સ્પષ્ટ થશે એટલે આપણે જે કંઈ દાખલાની ગણતરી કરતા હોઈશું તે દાખલાની ગણતરીના આધારે એનો સંદર્ભ આપણને સ્પષ્ટ થઈ શકશે ક્યારેક ક્યારેક રેખાઓને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો એલ એમ અને એન વગેરે સંકેતોનો પણ આપણે ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એ બી તરીકે લીધેલું છે પણ એની જગ્યાએ સીડી પણ હોઈ શકે એક્સ વાય પણ હોઈ શકે ઇએફ પણ હોઈ શકે એમએન પણ હોઈ શકે પિક્યુ આરએસ વગેરે વગેરે ટૂંકમાં કોઈ પણ બે બિંદુઓ આપેલા હોય તે બે બિંદુઓને હવે આપણે આજે ઉપર લીટી કરેલી છે રેખાખંડ માટે કિરણ માટે જે લીટી કરી અને તીર દોરેલું છે અને રેખા માટે જે લીટી કરી અને બંને બાજુએ તીર આપેલા છે એનો ઉપયોગ હવે આપણે કરવાનો ભૂમિતિમાં રહેતો નથી એની જગ્યાએ જે રેખાખંડ આપેલો હોય રેખા આપેલી હોય અથવા કિરણ આપેલું હોય એને માત્ર સામાન્ય જે બે બિંદુઓ છે એના વડે અથવા જો ત્રણ બિંદુઓ હોય તો એ ત્રણ બિંદુઓ વડે દર્શાવવાનું રહેશે અને એ શું છે રેખા છે રેખાખંડની લંબાઈ છે રેખાખંડ છે કે કિરણ છે એ જે તે આકૃતિના આધારે અથવા દાખલાના જે કંઈ આપણે સ્ટેપ લખીશું તેના આધારે ક્લિયર થઈ જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે થોડોક આગળ બીજો અભ્યાસ કરીએ આટલી બાબત થઈ બિંદુ અને રેખાની હવે જ્યારે બે કિરણો ભેગા થાય ત્યારે ઘણી બધી પ્રકારની આકૃતિઓ તૈયાર થાય છે બેરી ખાવ ભેગી થાય ત્યારે પણ તો હવે આ બે કિરણોની અંદર જો એમનું શિરોબિંદુ સામાન્ય હોય તો એના કારણે જે રચના તૈયાર થાય છે એને આપણે ખૂણો કહીએ છીએ દાખલા તરીકે અમે એક સિમ્બોલિક સ્વરૂપે દર્શાવેલું છે એક આ કિરણ છે અને એક બીજું આ કિરણ છે આ કિરણનું શિરોબિંદુ અથવા ઉદ્ભવ બિંદુ અહીંયા છે અને આ કિરણનું ઉદ્ભવ બિંદુ અહીંયા છે તો આ બંને કિરણોના કારણે અહીંયા તમને એક રચના જેવો મળે છે જેને આપણે ખૂણો કહીએ છીએ આ જે દર્શાવેલો છે એમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો જે તમે અગાઉના ધોરણમાં ભણીને આવેલા છો નેવુંનો ખૂણો છે માટે આ કાટખૂણાની આકૃતિ તૈયાર થઈ આની જગ્યાએ જો આ રીતે દર્શાવવામાં આવે તો આ લઘુકોણ તૈયાર થાય છે આ રીતે દર્શાવવામાં આવે તો અહીંયા ગુરુકોણ તૈયાર થાય છે આના માટેની માહિતી તમે અગાઉના ધોરણની અંદર ભણીને આવેલા છો તો આવા જ કેટલાક રસપ્રદ ખૂણાઓ વિશે આપણે અભ્યાસ કરીશું એના પહેલાં ખૂણો કોને કહેવામાં આવે તેની વાત કરીએ તો ખૂણો એટલે શું તો ખૂણાની વ્યાખ્યા તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે તે ખૂણો બને છે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો બી એ જે છે એનું સામાન્ય અંત્ય બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ એ છે અને એમાંથી બે કિરણો કિરણ એ અને કિરણ એસી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે ખૂણો બનાવતા કિરણો છે એને ખૂણાની બાજુઓ અથવા ભૂજ કહેવામાં આવે છે એટલે કે આ કિરણ એ અને કિરણ એ એને ખૂણા બી એ બાજુઓ અથવા ભુજ કહેવામાં આવે છે અને જે આ સામાન્ય ઉદ્ભવ બિંદુ અથવા કિરણનું અંત્ય બિંદુ જે છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવામાં આવે છે સામાન્ય અંત્ય બિંદુ અથવા જે ઉદ્ભવ બિંદુ છે તેને ખૂણાનું શિરોબિંદુ કહે છે તો ખૂણા બી એ જેની બાજુઓ કિરણ એ બી અને કિરણ એ છે તથા તેનું શિરોબિંદુ બિંદુ એ છે જે તમે અહીંયા લખેલું જોઈ શકો છો આવી રીતે ખૂણો એક્સ વાય ઝેડ આપેલો છે અને એની બાજુઓ અથવા ભૂજ તમને કહ્યું છે અને શિરોબિંદુ બિંદુ તમને પરીક્ષાની અંદર ખાલી જગ્યા સ્વરૂપે અથવા એક એક માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે આપેલું હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ કિરણ વાય એક્સ અને કિરણ વાય ઝેડ એની બાજુઓ અથવા ભૂજ બનશે અને જે સામાન્ય અંત્ય બિંદુ છે વાય એ આ ખૂણા એક્સ વાય ઝેડનું શીરો બનશે આ રીતે ધારો કે ખૂણો એમ પી આપેલો છે તો એના ભૂજ અને શિરોબિંદુ શું બનશે વેરી ગુડ ઉદ્ભવ બિંદુ સામાન્ય ઓ છે માટે ઓથી એમ અને ઓથી એન એટલે કે કિરણ ઓ અને કિરણ ઓ એન એની બાજુઓ અથવા ભુજ બનશે અને બિંદુ ઓ એનું શીરો બિંદુ બનશે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા યાદ રાખવાનું છે જે અહીંયા તમે લખેલું છે તે ખૂણો બી એ ખૂણો બી અને તેનું માપ બંને દર્શાવવા માટે ઉપયોગ કરીશું એટલે અત્યાર સુધી જે તમે ભણતા હતા એમાં જ્યારે પણ માપ લખવાનું થાય ત્યારે માપ ખૂણો બી બરાબર જે કંઈ માપ આપેલું હોય તે દર્શાવતા હતા એના બદલે હવે આપણે ખૂણો એ બી સી અથવા બી એ સી અથવા એક્સ વાય ઝેડ બરાબર જે કંઈ માપ આપેલું હશે એ સીધે સીધું દર્શાવવાનું રહેશે દાખલા તરીકે કોઈ ખૂણાનું માપ પચાસ અંશ આપેલું છે તો માપ ખૂણો બી એ સી બરાબર પચાસ અંશ એવું દર્શાવવાની હવે જરૂર રહેતી નથી હવે આપણે સીધે સીધું લખીશું ખૂણો બી એ સી બરાબર પચાસ અંશ દાખલા તરીકે ખૂણા એક્સ વાય ઝેડનું માપ આપેલું છે ચાલીસ અંશ તો માપ ખૂણો એક્સ વાય ઝેડ બરાબર લખવાની જગ્યાએ આપણે ડાયરેક ખૂણો એક્સ વાય ઝેડ બરાબર જે માપ આપેલું હોય એ લખવાનું રહેશે એટલે કે આ બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે અત્યાર સુધી આપણે જે ભૂમિતિમાં માપ ખૂણો શબ્દ વાપરતા હતા સંકેતમાં એમ કરી અને ખૂણાની નિશાની કરતા હતા એ હવે આપણે કરવાની રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે જે ભણીને ત્રણ ખૂણાના પ્રકાર આવેલા છો તે અને બીજા કેટલાક પ્રકાર એના વિશેની સમજૂતી મેળવીએ અહીંયા તમે કેટલીક આકૃતિ જોઈ શકો છો જે આ રીતે છે પહેલાં નંબરમાં હું પહેલાં આકૃતિઓ દર્શાવી દઉં છું પછી એ બધાની વિશે આપણે ચર્ચા કરીશું આ બીજી આકૃતિ છે આ ત્રીજી આકૃતિ છે આ ચોથી આકૃતિ છે પાંચમી આકૃતિ છઠ્ઠી આકૃતિ સાતમી આકૃતિ અને આઠમી આકૃતિ તો આ આઠ આકૃતિઓના આધારે તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ટોટલ આઠ પ્રકારના ખૂણાઓ વિશે અભ્યાસ કરવાનો છે આમ તો મુખ્ય આ પાંચ પ્રકારના ખૂણાઓ છે અને આ બાકીના જે ખૂણાઓ છે એ અલગ સ્વરૂપે આની અંદરથી જ ઉદભવેલા ખૂણાઓ છે તો વારાફરતી આ બધાના વિશે આપણે અભ્યાસ કરીશું તો પહેલાં નંબરમાં અહીંયા જે દર્શાવેલો ખૂણો છે તે અહીંયા જે દર્શાવેલો ખૂણો છે તે અને અહીંયા જે ખૂણો દર્શાવેલો છે તે આ ત્રણ ખૂણાઓ વિશે તમે અગાઉમાં ધોરણમાં ભણીને આવેલા છો અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ ખૂણાનું માપ નેવું અંશ કરતાં ઓછું છે માટે આ કયો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ લઘુકોણ અહીંયા આ ખૂણાનું માપ કમ્પ્લેટ નેવું અંશ છે માટે આ કયો ખૂણો બનશે વિદ્યાર્થી મિત્રો બહુ સરસ કાટકોણ અને અહીંયા તમે જોઈ શકો છો રેખા જ દર્શાવેલી છે અને એની મદદથી આ બનતો ખૂણો છે તો આવું તમે તમારા કંપાસના કયા સાધનની અંદર જુઓ છો વેરી ગુડ કોણ માપક કોણ માપકની અંદર રેખા જ દર્શાયેલી હોય છે શૂન્યથી એકસો ને સીધું જ માપ દર્શાયેલું હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો કે શૂન્યથી એકસો એંસીનું માપ દર્શાવવાનું થાય છે ત્યારે રેખા સ્વરૂપે દર્શાયેલું છે એટલે એના ઉપર બનતો ખૂણો જે છે તે એ આપણો ચોથા પ્રકારનો ખૂણો છે જેને આપણે સરળ કોણ કહીશું અને પાંચમા પ્રકારનો ખૂણો જે તમને અહીંયા અલગ આકૃતિની અંદર જોવા મળે છે આ જે ખૂણો આપેલો છે તેની વિરુદ્ધ બાજુએ જે આપેલો ખૂણો છે તે આ નવા જ પ્રકારનો ખૂણો છે જેને કહેવામાં આવે છે વિપરીત કોણ કહેવામાં આવે છે એટલે જે ખૂણો આપેલો હોય તે ખૂણાનો વિપરીત કોણ લેવાનો છે આ બધાની જ વ્યાખ્યા આપણે જોવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે બે ખૂણાઓને ભેગા કરેલા છે એના કારણે એક મોટો ખૂણો બને છે તો આ બંને ખૂણાઓ જે છે તેને આસન્ન કોણ તરીકે કહીશું આના વિશે તમે ધોરણ આઠમાં અભ્યાસ કરીને આવેલા છો ટી આકાર અથવા વાય આકારથી બનતા ખૂણાઓ જેને આપણે રૈખિક જોડના ખૂણા કહીશું અથવા ખૂણાઓની રૈખિક જોડ કહીશું અહીંયા તમે જે બે રેખાઓ છેદે છે જેનાથી એક્સ આકાર બને છે તો એક્સ આકારના કારણે જે સામસામેના ખૂણાઓ બને છે તે અભિકોણ બને છે આ અભીકોણ થશે અને આ અને આ અભીકોણ થશે સાથે સાથે આ નથી દોરેલું એમ વિચારો તો આ બંને ખૂણાઓ અનાજ એવું થઈ ગયું વાયાકાર અથવા ટી આકાર માટે ખૂણાઓની રેખિક જોડ બનશે અહીંયા પણ ખૂણાઓની રેખિક જોડ બનશે અહીંયા પણ ખૂણાઓની રેખિક જોડ બનશે અને અહીંયા પણ ખૂણાઓની રેખિક જોડ બનશે તો વિદ્યાર્થી મિત્રો આ તમામે તમામ ખૂણાઓની માહિતી મેળવીએ એટલે કે ખૂણાઓનો પ્રકાર આપણે જોઈએ તેને મેં ત્રણ ભાગમાં વિભાજીત કરેલું છે તમે અહીંયા જોઈ શકો છો કે માપના આધારે માપના સરવાળાના આધારે અને બાજુઓની જોડના આધારે તો માપના આધારે પાંચ પ્રકાર છે જે તમે અહીંયા જોઈ શકો છો લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ સરળ કોણ અને વિપરીત કોણ લઘુકોણમાં શૂન્યથી નેવું અંશ કાટકોણમાં નેવું અંશ ગુરુકોણમાં નેવું અંશથી એકસો એંશી અંશ સરળ કોણમાં એકસો એંશી અંશ અને વિપરીત કોણમાં એકસો એંશી અંશથી ત્રણસો સાહીઠ અંશ કારણ કે આખો જ વર્તુળ તૈયાર થાય છે અને એમાંથી જે લઘુકોણ છે અથવા ગુરુકોણ છે એને બાદ કરવાનું છે એનો અર્થ કે જે માપ મળશે એ એકસો એંસી કરતાં વધારે મળશે અને ત્રણસો સાહીઠ અંશ કરતાં ઓછું મળશે ત્યાર પછી માપના સરવાળાના આધારે કોટિકોણ કોણ અને આસન્ન કોણ તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો નેવું અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે એવી રીતે પૂરક કોણ તો જે બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એંશી અંશ થતો હોય તેને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે અને આસનનો કોણ હમણાં જે આકૃતિ તમે જોઈતી બે ખૂણાઓ બનાવ્યા હતા ને એ બે ખૂણાઓ ભેગા કરીએ તો ત્રીજો ખૂણો તૈયાર થતો તો એ બે ખૂણાઓને એકબીજાના આસનનો કોણ કહેવામાં આવશે બાજુઓની જોડના આધારે તો રૈખિક જોડના ખૂણા અથવા ખૂણાઓની રેખિક જોડ જેમાં આકાર અથવા ટી આકાર તૈયાર થાય છે અને અભિકોણ તેમાં એક આકાર તૈયાર થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ દરેકે દરેક ખૂણાઓના પ્રકારની વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ તો પહેલાં નંબરનો ખૂણો છે લઘુકોણ તો જે ખૂણાનું માપ શૂન્ય અંશથી નેવું અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો આ ખૂણો લઘુકોણ છે એટલે કે શૂન્ય અને નેવુંની વચ્ચે એક્સનું માપ હશે જેને સાંકેતિક સ્વરૂપમાં જીરો લેસ દેન એક્સ શૂન્ય અંશ લેસેન એક્સ લેસ નેવું અંશ દર્શાવશે આવી જ રીતે બીજા નંબરનો ખૂણો છે એ છે કાટકોણ તો જે ખૂણાનું માપ નેવું અંશ છે તે ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે એટલે કે કમ્પ્લેટ નેવું નો અહીંયા દેખાય છે તમને એટલે કે એક્સનું માપ નેવું અંશ થશે માટે આપણે લખીશું એક્સ બરાબર નેવું અંશ ત્રીજા નંબરનો ખૂણો ગુરુકોણ તો જે ખૂણાનું માપ નેવું અંશથી એકસો એંશી અંશની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે એટલે કે ખૂણાનું માપ તમે અહીંયા જોઈ શકો છો નેવુંનું અહીંયા હતું તો આના કરતાં આજે બીજું કિરણ છે એ મોટું દેખાય છે બહારની બાજુએ દોરેલું છે એટલે કે એક્સનું માપ થશે એકસો એંસી કરતાં નાનું અને નેવું કરતાં મોટું એટલે કે નેવું અંશ લેસ દેન એક્સ લેસ ધેન એકસો એસી અંશ ત્યાર પછી આપણે સરળ કોણ જોયો હતો તો કોણ જે છે એમાં રેખા હતી અને રેખાના કારણે એકસો એંસી અંશનો ખૂણો બનતો હતો એટલે કે જે ખૂણાનું માપ એકસો એંશી અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય તો સ્પષ્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો એટલે કે એક્સ બરાબર એકસો એંશી અંશ થશે ત્યાર પછી વિપરીત કોણ આપણે જોયો તો જે ખૂણાનું માપ એકસો એંશી અંશથી ત્રણસો સાહીઠ અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે બહારની બાજુએ દર્શાયેલો એક્સ જે છે એને આપણે વિપરીત કોણ કહીશું વિદ્યાર્થી મિત્રો આ બહુ યાદ રાખવાની બાબત છે પ્રકરણ છ માટે તો ખરી જ એ સિવાય આગળ તમે જ્યારે વર્તુળ વિશેનો અભ્યાસ કરશો ત્યારે તેમાં જે લઘુચાપ અને ગુરુચાપ અથવા વર્તુળના કેન્દ્ર આગળ આતરેલા ખૂણાઓ એના વિશેનો જ્યારે અભ્યાસ કરવાનો આવશે એની સાથે સાથે વૃતાંશ અને વૃતાંશની જ્યારે માહિતી મેળવવાની આવશે ત્યારે વિપરીત કોણનો ઉપયોગ કરવાનો આવશે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જે ખૂણો આપેલો હોય એ ખૂણાના માપને ત્રણસો ને સાહીઠમાંથી બાદ કરવામાં આવે અને જે માપ મળે તે માપને આપેલા ખૂણાનો વિપરીત કોણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે વિપરીત કોણનું માપ એકસો એંશી અંશ કરતાં વધારે અને ત્રણસો સાહીઠ અંશ કરતાં ઓછું મળે છે એટલે કે એકસો એંશી અંશ લેસ ધેન એક્સ લેસ ધેન ત્રણસો ને સાહીઠ અંશ તો વિદ્યાર્થી મિત્રો આજે પાંચ ખૂણાના માપ જોયા એને આપણે કોણ માપકની મદદથી હવે માપીને પણ જોઈ લઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેલિટોપની મદદથી એના વિશેની માહિતી મેળવીએ તો અહીંયા તમે પહેલાં નંબરનો ખૂણો જોઈ શકો છો જે લઘુકોણ છે આ કોણનું માપ આપણે કહું હતું શૂન્યથી નેવુંની વચ્ચે હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ખૂણાનું માપ જે છે એ પાસઠ અંશ છે પંચાવન અંશ છે એટલે કે નેવું અંશ કરતા નાનો છે માટે આ જે ખૂણો બને છે તે ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન નેવું અંશ એટલે કે કયો ખૂણો બની ગયો કહેવાય વિદ્યાર્થી મિત્રો લઘુ કોણ બન્યો કહેવાય વિદ્યાર્થી મિત્રો આ જે બીજા નંબરનો ખૂણો અહીંયા દર્શાયેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો જ્યારે એને માપીએ છીએ ત્યારે કમ્પ્લેટ નેવું ઉપર આવે છે એટલે કે આ જે ખૂણો અહીંયાથી દર્શાવાયેલો છે એ ખૂણાનું માપ એક્સ બરાબર નેવું અંશ જેને આપણે કાટકોણ કહો એવી રીતે આ ખૂણો તમે જોઈ શકો છો કે આ ખૂણાનું માપ નેવું અંશથી વધારે છે અને એકસો એંસી અંશ કરતાં ઓછું છે માટે આ ખૂણો બનશે આપણા માટે અહીંયાથી જે લઈએ છીએ તે ગુરુકોણ જેનું માપ નેવું અંશ કરતાં વધારે અને એકસો એંશી અંશ કરતાં ઓછું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો એક ખૂણો દર્શાવેલો છે જેને આપણે રેખા કહીએ છીએ તો એનું માપ તમે જોઈ શકો છો સ્પષ્ટપણે શૂન્યથી એકસો એંસી એટલે કે આખો જે આ માપ છે એ એકસો એંસીનું તૈયાર થાય છે એટલે અહીંયાથી જે આપણે આ દર્શાવીશું એ એક્સ બરાબર એકસો ને અંશ મળશે અને વિપરીત કોણની વાત કરેલી તો વિપરીત કોણને માપવા માટે એક આ પ્રકારનું મેં સાધન અહીંયા આગળ દર્શાયેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો વિપરીત કોણનું માપ માપવા માટેની પદ્ધતિ આ શૂન્યથી ત્રણસો ને સાહીઠ સુધીનું માપ દર્શાયેલું છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો દસ વીસ ત્રીસ ચાલીસ એમ અહીંયાથી આ બાજુ આવીએ છીએ તો માપ મળે છે ત્રણસો ને પંદર એટલે કે આ જે અંદરનો ખૂણો છે તે દસ વીસ ત્રીસ 40 ને પાંચ પિસ્તાલીસ અંશનો ખૂણો છે તો આ પિસ્તાલીસનો છે માટે એનો વિપરીત કોણ જે મળે છે એ આ વિપરીત કોણ થશે ત્રણસો પંદરનો એટલે કે એક્સની જે કિંમત મળે છે તે કિંમત ત્રણસો ઓછી છે અને એકસો એંસી કરતાં વધારે છે માટે આ જે બહારનો ખૂણો તૈયાર થાય છે તેને કહેવામાં આવે છે વિપરીત કોણ તો વિદ્યાર્થી મિત્રો જો આપણે જે ખૂણાના માપના આધારે પાંચ પ્રકારની વાત કરી હતી પહેલો પ્રકાર લઘુકોણ બીજો પ્રકાર કાટકોણ ત્રીજો પ્રકાર ગુરુકોણ ચોથો પ્રકાર કોણ અને પાંચમો પ્રકાર વિપરીત કોણ વિદ્યાર્થી મિત્રો બાકીના ખૂણાઓનો પણ અભ્યાસ કરવાનો છે તો ચાલો આપણે બીજા ખૂણાઓની વાત કરીએ જે ખૂણાના માપના સરવાળાના આધારે હતા તો જોઈએ અહીંયા ત્યાર પછીનો ખૂણો જે છે તે કોટીકોણ તો જે બે ખૂણાઓના માપનો સરવાળો નેવું અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટીકોણ કહેવામાં આવે છે એટલે કે એક ખૂણાનું માપ દસ અંશ હોય અને બીજા ખૂણાનું માપ એંસી અંશ હોય તો એ બંનેનો સરવાળો થયો નેવું અંશ માટે આ બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે આવી રીતે એક ખૂણાનું માપ ધારો કે એક અંશ છે અને બીજા ખૂણાનું માપ નેવ્યાશી અંશ છે તો નેવ્યાસી વત્તા એક બરાબર નેવું અંશ તો આ બંને ખૂણાઓને પણ એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે એક ખૂણાનું ચાલીસ અંશ અને પચાસ અંશ હોય તો ચાલીસ વત્તા પચાસ બરાબર નેવું માટે આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ કોટિકોણની બાબત ખાસ યાદ રાખવાની છે જ્યારે તમે આવતી સાલ દસમા ધોરણમાં અભ્યાસ કરશો ત્યારે ત્રિકોણ મિતિના કેટલાક સૂત્રો કોટિકોણ આધારિત તમારે લખવાના આવશે જેમાં તમે નેવું ઓછા ઠીટા ઠીટા તરે એટલે કે કોઈપણ જે ખૂણો આપેલો હોય તે તેના વિશેની તમારે રજૂઆત કરવાની થશે આ સિવાય નવમા ધોરણની અંદર પણ ઘણા બધા પ્રકરણોમાં એનો ઉપયોગ કરવાનો છે તો ફરી એક વખત વ્યાખ્યા જોઈએ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો એક નેવું અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો બે ખૂણાઓ દર્શાવેલા છે આ બંને ખૂણાઓના માપ એકનું માપ સિત્તેર અંશ છે અને બીજાનું માપ વીસ અંશ છે એક્સ બરાબર સિત્તેર અને વાય બરાબર વીસ માટે એક્સ વત્તા વાય કરીશું તો સિત્તેર અંશ વત્તા વીસ અંશ મળશે એટલે કે નેવું અંશ મળે છે માટે આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ ઉપરથી તેમજ મેં આપેલા ત્રણ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકો છો કે કોટિકોણના માપનો સરવાળો નેવું અંશ છે એટલે કોટિકોણની અંદર આવતા બંને ખૂણાઓ જે છે એ હંમેશા લઘુકોણ હોય છે વિદ્યાર્થી મિત્રો ફરી બોલું છું કોટિકોણની જોડના બંને ખૂણા હંમેશા લઘુકોણ જ હોય આ એક એક માર્ક્સના જે પ્રશ્નો ગોળ ફેરવીને પૂછવામાં આવે છે એની અંદર ખાસ બાબત યાદ રાખવાની છે ખાલી જગ્યા હોય એક માર્ક્સનો પ્રશ્ન મૂકેલો હોય કે એમસીક્યુ મૂકેલો હોય કે ખરા ખોટા મૂકેલા હોય તો યાદ રાખવાનું કે કોટિકોણના જોડના બંને ખૂણા હંમેશા લઘુકોણ હોય છે કારણ કે બંનેનો સરવાળો જ નેવું થાય છે માટે નેવું અંશ કરતાં બંને ખૂણાનું માપ નાનું જ હોવાનું છે અને નેવું અંશ કરતાં નાનું માપ હોય અને શૂન્યાંશ કરતાં વધારે હોય તો તેવા ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ખૂણાના માપના સરવાળાના આધારે આપણે એક બીજા પ્રકારની ચર્ચા ખૂણાના પ્રકારની વાત કરીએ જે આ પ્રકારે છે પૂરક કોણ જો બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો સિત્તેર અંશ અને એકસો દસ અંશ એટલે બંનેનો સરવાળો એકસો એંશી અંશ આ અંશ ઉપર આવશે અહીંયા જે સુપરસ્ક્રિપ્ટ આપવાનું હતું એ નીકળી ગયું છે એટલે નીચેની બાજુએ અઢારસો થઈ ગયું છે સિત્તેર અંશ વધતા એકસો દસ અંશ બરાબર એકસો એંશી અંશ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે કોટિકોણાનો સરવાળો થાય છે અને પૂરક કોણનો સરવાળો એકસો એંસી અંશ થાય છે તો પૂરક કોણની અંદર રહેલા ખૂણાઓમાં જો એક ખૂણો લઘુકોણ હશે તો બીજો ખૂણો ગુરુકોણ હશે જો પહેલો ખૂણો ગુરુકોણ હશે તો બીજો ખૂણો લઘુકોણ હશે અને જો એક ખૂણો કાટખૂણો હશે તો બીજો ખૂણો પણ કાટકોણો થશે કારણ કે સરવાળો નેવું અંશ થાય છે એટલે એકસો એસી માંથી નેવું અંશ જતા રહે તો બાકી નેવું અંશ રહેશે માટે એક ખૂણો જો કાટકોણ હોય તો બીજો ખૂણો હંમેશા કાટકોણ હોય આ પણ તમારે એક એક માર્ક્સના પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાની બાબત છે હવે ત્યાર પછી આવે છે આસનકોણ તો આસનકોણની વ્યાખ્યા શું થશે તો આપણે આકૃતિ જે પહેલા નંબરમાં જોઈતી એક સાથે મેં તમને બધા ખૂણાની જે આકૃતિ બતાવી હતી એમાં તમે જોયું હતું તો જો બે ખૂણાઓ આપેલા હોય અને બે ખૂણાઓમાં એક ભૂજ સામાન્ય હોય અને બાકીના બે ભૂજ જે સામાન્ય નથી તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ આવેલા હોય તો તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત એને લખીને જોઈએ જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એક બાજુ અથવા ભૂજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુઓ એટલે કે ભૂજ એ સામાન્ય બાજુની જુદી જુદી બાજુએ આવેલી હોય તો તેવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે જે તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો અહીંયા દર્શાયેલા છે આ બે ખૂણા દર્શાયેલા છે આ એક પહેલો ખૂણો અને અહીંયાથી આ બીજો ખૂણો દર્શાયેલો છે તો આ બંને ખૂણાનું શિરોબિંદુ એક જ છે અહીંયા જે દર્શાવેલું છે તે આ એક જ શિરોબિંદુ છે એમનું એક ભૂજ સામાન્ય છે જેને મેં એક સમાન કલરથી દર્શાવેલું છે અને જે સામાન્ય નથી તેવા બે ભૂજ એ આ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ જુદી જુદી બાજુએ આવેલા છે એક આ બાજુની સાઈડ છે બીજું આ બાજુની સાઈડ છે આકૃતિના માટે કેવું હોય તો એક ડાભી બાજુએ છે અને એક જમણી બાજુએ છે તો આ જે બે ખૂણા બન્યા છે એ બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આ બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો આપણને આખો ખૂણો મળે છે આનો ઉપયોગ દાખલાઓ અને સાબિતીના દાખલામાં ખૂબ જ વધારે કરવાનો છે એટલે ખાસ યાદ રાખજો આ બંને ખૂણાઓનો સરવાળો આપણે કરીશું એટલે આખો ખૂણો આપણને મળી જશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ખૂણાઓની જોડના આધારે આપણે પ્રકાર જોયા હતા એ પહેલાં આપણે આ ત્રણે ત્રણ પ્રકારને ફરી એક વખત માપના આધારે કોણમાપકની મદદથી અભ્યાસ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો પહેલાં નંબરમાં કોટીકોણની વાત કરેલી તો કોટીકોણ અહીંયા મેં દર્શાવેલા છે બે ખૂણાઓ આ બંને ખૂણાઓ ટેલિટોપ ઉપર તમે જોઈ શકો છો એને કે પહેલાં નંબરનો જે ખૂણો છે એનું માપ તમે જોઈ શકો છો અહીંયાથી ચાલીસ અંશનું છે અને અહીંયા જે આ બીજો ખૂણો દર્શાવેલો છે એનું માપ છે પચાસ અંશ માટે ચાલીસ અંશ વત્તા પચાસ અંશ બરાબર નેવું અંશ થશે માટે આ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવામાં આવશે એવી રીતે બીજા નંબરમાં આપણે પ્રકાર જોયો એ જોયો આપણે પૂરક કોણ તો તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો એક આ ખૂણો છે બીજો આ ખૂણો છે આ ખૂણો આપેલો છે એકસો ત્રીસ અંશનો અને આ જે ખૂણો છે તે છે પચાસ અંશનો એકસો ત્રીસ અંશ વત્તા પચાસ અંશ એટલે એકસો એસી અંશ થશે માટે આ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ બનશે અને ત્યારબાદ આસન્ન કોણ તો આસન્ન કોણ તરીકે અહીંયા જે આપેલી આકૃતિ છે એને પણ લઈ શકાશે અહીંયા જે આપેલી આકૃતિ છે એને પણ લઈ શકાશે અથવા આપણે અહીંયા આ જે છે એમાં એક નવી લીટી દોરી દઈએ છીએ અને અહીંયા જોઈ શકો છો તમે તો આ બંને ખૂણાઓમાં આ એક ભૂજ સામાન્ય છે અને આ જે બે ભૂજ સામાન્ય નથી તે અલગ અલગ બાજુએ આવેલા છે તો આ બંને ખૂણાઓને એકબીજાના આસનનો કોણ કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે મેં માપના સરવાળાની વાત કરી હતી તો આખો ખૂણો એકસો ત્રીસનો હતો અહીંયા તમે જોઈ શકો છો આ પચાસ અંશનો ખૂણો છે અને આ ખૂણો તમે જોશો તો એ તમને એંશી અંશનો મળશે જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો તો એંશી અંશ વત્તા પચાસ અંશ એટલે આખો ખૂણો એકસો ને ત્રીસ અંશનો આપણને મળશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બાકી રહેલા જે બે ખૂણાઓ છે એમાંનો પહેલો ખૂણો જોઈએ જોઈ શકો છો કોટિકોણ આસન્ન કોણ ત્યાર પછી આવે છે ખૂણાઓની રેખિક જોડ તો અહીંયા ખૂણાઓની રેખિક જોડની અંદર યાદ રાખવાનું છે કે જે બે ખૂણાઓ હોય એમાંનું એક ભૂજ સામાન્ય હોય અને બાકીના બે ભૂજ જે સામાન્ય ના હોય તે જો રેખા બનાવતા હોય તો તેવી જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવે છે એટલે કે બે આસન કોણના સામાન્ય ના હોય તેવા ભૂજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવે છે તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે બે આસન્ન કોણ છે એ બે આસન્ન કોણની અંદર જે બે સામાન્ય ભુજ નથી કિરણ એ ડી અને કિરણ એસી એક રેખા બનાવે છે ડી એ માટે આ બંને ખૂણાઓને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે રૈખિક જોડના ખૂણાઓની જે સરવાળો કરવાનો થાય એ એકસો એંશી અંશ થાય છે જે આપણે આગળ સાબિતી પણ કરીશું તો ખૂણા બી એ સી અને ખૂણા ડી એ બીમાં તેમના સામાન્ય ના હોય તેવા ભૂજ કિરણ એ ડી અને કિરણ એ સી એ એક રેખા ડીએ સી બનાવે છે માટે ખૂણો બી એ સી અને ખૂણો ડીએ બી ખૂણાઓની રૈખિક જોડ રચે છે તેમ કહેવાય રૈખિક જોડને યાદ રાખવા માટે ઊંધો ટી અથવા વાય આકાર યાદ રાખવાનો છે અને ત્યાર પછીનો બાકી રહેલો આપણો એક ખૂણો અભિકોણ એના વિશે જોઈ લઈએ તો અભિકોણ જ્યારે પણ બે રેખાઓ પરસ્પર એકબીજીને છેદે તો બનતા ચાર ખૂણાઓ પૈકી જે સામસામેના ખૂણાઓ હોય છે તે ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહેવામાં આવે છે તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો છો બે રેખાઓ રેખાએ બી અને રેખા સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જેના કારણે સામસામેના એક આ જોડી બને છે બીજી આ જોડી બને છે જે અહીંયા મેં તમને દર્શાયેલી છે ખૂણો એ ઓ સી અને ખૂણો ડી ઓ બી બીજા નંબરની જોડી ખૂણો બી ઓ સી અને ખૂણો એ ડી તો આ અભિકોણની જોડ થાય છે એટલે અભિકોણની બે જોડ મળે છે સાથે સાથે અહીંયા તમે રૈખિક જોડની પણ જોડ જોઈ શકો છો જે તમને ચાર મળે છે વિદ્યાર્થી મિત્રો આમ આજે આપણે પહેલા ભાગની અંદર બિંદુ રેખા બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે તેમજ ખૂણાઓના વિવિધ પ્રકાર વિશેની ચર્ચા કરી હવે આ જે ખૂણાઓના વિવિધ પ્રકાર જોયા તેની મદદથી બીજા ભાગમાં આપણે કેટલીક પૂર્વધારણાઓ પ્રમય અને કેટલાક દાખલાઓની ગણતરી કરશું નમસ્કાર